પરિવર્તન થઈને રહેશે પશ્ચાતાપથી બચો ભારતના સ્વતંત્રતા આંદોલનમાં કેટલી જનશક્તિ તથા જનશક્તિ ખર્ચાઈ હતી તે બધા જાણે છે તે ફક્ત ભારત અને રાજનીતિક ક્ષેત્ર સુધી સીમિત હતી આપણા અભિયાનનું કાર્યક્ષેત્ર સમગ્ર વિશ્વ છે અને પરિવર્તન ફક્ત રાજનીતિમાં નહીં પરંતુ વ્યક્તિ તથા સમાજના દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કરવાનું છે એ માટે કેટલાય સર્જનાત્મક તથા સંઘર્ષાત્મક મોરચા ખોલવા પડશે અને એની કલ્પના દીર્ઘદૃષ્ટિવાળો કોઈ પણ મનુષ્ય કરી શકે છે વર્તમાન અસ્તવ્યવસ્થાને સુવ્યવસ્થામાં બદલવી તે એક મોટું કામ છે માનવની વિચારણા દિશા આકાંક્ષા અભિરુચિ અને પ્રકૃતિને બદલી નાખવી નિકૃષ્ટતાના બદલે ઉત્કૃષ્ટતાની સ્થાપના કરવી અને તે પણ પૃથ્વી પર રહેતા સાડા છ અબજ લોકોમાં એ ખરેખર ખૂબ મોટું અને ઐતિહાસિક કામ છે એમાં આગણિત વ્યક્તિઓ અનેક આંદોલનો તથા અનેક તંત્રોનો સમન્વય થશે આ એક અવશ્યમ ભાવિ પ્રક્રિયા છે મહાકાળ તેને પોતાની રીતે કરી રહ્યા છે કોઈ પણ માણસ જોઈ શકશે કે આજની વૈજ્ઞાનિક પ્રગતિની જેમ કાલે ભાવનાત્મક પ્રગતિ માટે પણ પ્રબળ પ્રયત્નો થશે અને એમાં એક એકથી ચડ્યાતા વ્યક્તિત્વો તથા સંગઠનો ગજબની ભૂમિકા ભજવશે આ કોઈ સ્વપ્ન નહીં પરંતુ સચ્ચાઈ છે આગામી દિવસોમાં દરેક જણ તેને મૂર્તિમંત થતી જોશે અને ભવિષ્યવાણી ન માનવી જોઈએ એ હકીકત છે તેને હું મારી આંખો પર લગાવેલા દૂરબિંતી પ્રત્યક્ષ જોઈ રહ્યો છું થોડા સમય પછી દરેક જણ તેને પ્રત્યક્ષ જોશે આગામી દિવસોમાં સમગ્ર સંસારનું પરિવર્તન કરી નાખનારું એક ભયંકર તોફાન વિદ્યુત ગતિથી આગળ વધી રહ્યું છે તે આ સડી ગયેલી દુનિયાને સમર્થ પ્રબુદ્ધ સ્વસ્થ અને સુમંત બનાવીને જમશે આગામી સમયમાં જે સોનેરી ઉષાનો ઉદય થવાનો છે તેના સ્વાગતની તૈયારીમાં આપણે લાગી જવું જોઈએ આપણે જ્ઞાન યજ્ઞ એવા જ પ્રકારનો શુભારંભ છે મંગલાચરણ છે અસુરતાને કચડી નાખીને માનવતાની સ્થાપનાનો સંકલ્પ ઈશ્વરીય પ્રેરણાનું પ્રતીક છે તેની વ્યાપકતા તથા સફળતા નક્કી છે કોઈ વ્યક્તિના સાહસની રાહ જોયા વગર તે પોતાના માર્ગ પર આગળ વધતો રહેશે તે વાવાઝોડું પોતાના વેગથી આગળ વધતું રહેશે પ્રશ્ન એટલો જ છે કે જેમણે કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવાની છે તેઓ જાગૃત થયા કે પછી અવસાદની મૂર્છામાં પડી રહીને પોતાને કલંક અને પશ્ચાતાપના ભાગીદાર બનવાનો દુર્ભાગ્યપૂર્ણ ખેલ ખેલતા રહ્યા